सूरत में हुए अग्निकांड के बाद राज्य सरकार की कड़ी सूचना से जामकंडोरना प्रशासन भी अब काम पर लग गया है। जामकंडोरना की शालाएं, ट्यूशन क्लासेस और अस्पताल समेत की कई संस्थाओं में फायर सेफ्टी संसाधन है भी या नहीं, इस जांच के लिए स्वास्थ्य और शिक्षा विभाग की संयुक्त टीम ने जांच का दौर शुरू किया है। करीब 27 जैसे संगठनों की तथा गोपनीय स्कूल एवं निजी ट्यूशन क्लासेस की जाँच की गई, जिसमें से अधिकांश संस्थानों में अग्नि सुरक्षा और सुरक्षा उपकरण के दोष देखे गए। ज्यादातर स्कूलों में फायर सेफ्टी के नीति नियमों का पालन ही नहीं होता है, यह साफ जांच के दौरान मालूम पड़ा। 90% से ज्यादा संस्थानों में यह खामियां दिखाई दी। अब देखना यह है कि जामकंडोरना प्रशासन ऐसे संस्थानों के खिलाफ कोई कार्रवाई करता भी है या फिर नोटिस थमाकर संतोष लेगा। ૨૫૫ ૨૦૧૯ના રોજ મળેલ મિટિંગમાં જણાવ્યા અનુસાર અત્રેના તાલુકામાં આવેલ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસો વગેરે સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેનું સરપ્રાઇઝ ચેકિંગ અને વેરિફિકેશન કરવાનું થાય છે। આ અંગે અત્રેથી જુદી જુદી ટીમો બનાવી અને તેમાં શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય શાખાઓ વગેરેના કર્મચારીઓને સામેલ કરી અને અત્રેના તાલુકામાં મળેલ માહિતી મુજબ પ્રાથમિક રીતે 23 યુનિટોની પ્રાથમિક ચકાસણી ઝુંબેશના ધોરણે કરવા માટે અત્રેના ફરજો સોંપી આપવામાં આવેલી છે અને આ અંગે અમે જાતે લાલબહાદુર વિદ્યાલયની સેફ્ટી અંગેની ચકાસણી કરતા જાણવા મળેલી વિગતો મુજબ જે ક્ષતિઓ ધ્યાન ઉપર આવેલ છે એ અંગે અમે તાત્કાલિક સ્થાનિક સંસ્થાના સંચાલકશ્રીને ખુલાસો કરવા માટેની નોટિસ આપેલી દીધેલી છે। તેમજ આ અંગેની તમામ કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને અત્રેના તાલુકામાં કોઈ પણ જગ્યાએ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓના જે ધોરણો નક્કી થયેલા હશે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય અને સંસ્થાઓની અંદર જે બાળકો શિક્ષણ મેળવે છે એમના જાનમાલને કોઈ પણ પ્રકારની નુકસાનીની શક્યતા ન રહે એ અંગેની તમામ બાબતો અમે અંકિત કરવા માટેની કાર્યવાહી શરૂ કરેલી છે। સાહેબ, કેટલી ટીમો અત્યારે જોડાયેલી છે? અત્યારે અમારે 6 ટીમો જુદી જુદી જોડાયેલી છે અને આ ટીમો છે એ પોતપોતાને સોંપવામાં આવેલા યુનિટની ચકાસણીમાં અત્યારે કાર્યરત છે અને મોડામાં મોડો આજે 5 વાગ્યા સુધીમાં તમામ યુનિટની ચકાસણીનો રિપોર્ટ મેળવી અને પ્રાંત સાહેબને મોકલી આપવામાં આવશે। જામકંડોરણામાં કેટલા યુનિટ ચાલતા હશે? આવા અત્યારે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જુદા જુદા 23 યુનિટોની માહિતી આપણને શૈક્ષણિક વિભાગ તરફથી મળેલી છે અને એની તપાસણી આપણે કરી રહ્યા છીએ બધી। ઓકે, હું કિરીટભાઈ, આપણે શ્રી લાલબહાદુર વિદ્યાલય જામકંડોરણા। આજરોજ સુરતની બનેલી ઘટનાના પગલે જામકંડોરણા તાલુકાના મામલતદાર શ્રી તથા તેમની ટીમ અમારી સ્કૂલની મુલાકાત લીધેલી હતી અને એમણે દરેક બાબતની ઝીણવટથી તપાસ કરી અને ફાયર સેફ્ટી બાબતે દરેક માર્ગદર્શન તથા અમને સૂચના આપેલી હતી, જે અમે યોગ્ય રીતે પાલન કરવા માટે કટિબદ્ધ છીએ। તમારે જે શૈક્ષણિક સંકુલ છે એની અંદર બાટલા કેટલા મૂકેલા હતા ફાયર સેફ્ટીના? 2 બાટલા મૂકેલા છે ફાયર સેફ્ટીના। કેટલા કેટલા વજનના છે? 1 5 કિલો વજનનો છે ને 1 500 ગ્રામ જેવો વજનનો છે। ક્યારે આપે એની એક્સપાયરી ડેટ ચેક કરેલી છે? એક્સપાયરી ડેટ ચેક કરેલી પણ અત્યારે અમારે તો એક્સપાયરી ડેટ પૂરી થયેલી હતી એટલે રિફિલિંગ કરવા માટે મોકલવાના છે। કેટલા સમય પહેલાંની હતી એક્સપાયરી ડેટ ખબર છે કંઈ? એ અંદાજે તો ખબર નથી પણ એની પૂરી થઈ ગયેલી ચકાસણી માટે મૂકવામાં આવેલા છે। ઉપરના માળમાં પણ પતરા મૂવ રાખીને છોકરાઓને ભણાવવામાં આવે છે એવું પણ નજરે ચડેલું છે, આ બાબતે આપનું શું કહેવું છે? એટલે એ ક્યારેક જરૂર જણાય તો જ ઉપરના માળમાં બાળકોને બેસાડતા હોય, મોટાભાગે બાકી તો નીચેના માળમાં જ બાળકો ભણતા હોય છે। ઓકે, થેન્ક યુ।